હલો જી નમસ્કાર વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે ત્રેવીસ જુલાઈ અને ત્રેવીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ ત્રેવીસ જુલાઈ બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સશક્ત મહિલા ઋણ યોજના શરૂ કરી છે તો મિત્રો કયા રાજ્યના મુખ્યમંત્રીએ સશક્ત મહિલા ઋણ યોજના શરૂ કરી તો હિમાચલ પ્રદેશ

અવે IDBI બેંકની સ્થાપના 1964 માં થઈ હતી તેમ હેડક્ quarters મુંબઈ ખાતે નું છે ને ચેરમેન છે મિત્રો એમ આર કુમાર નેક્સ્ટ યલ માં કયા જિલ્લા માં 2022 માં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો કયા જિલ્લા માં 2022 માં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો તો ગુજરાત ના ભરુચ જિલ્લા માં ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા શુક્લતીર્થ ખાતે બરાબર શુક્લતીર્થ ખાતે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાઇલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો છે ભરૂચના શુક્લતીર્થમાં નેક્સ્ટમાં ભારત અને કયા દેશે સશસ્ત્ર બળો માટે હેલિકોપ્ટર સહયોગ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે ભારત અને કયા દેશે સશસ્ત્ર બળો માટે હેલિકોપ્ટર સહયોગ સમજોતા પર હસ્તાક્ષર કર્યા તો ભારત અને અર્જેન્ટિના રાઇટ આન્સર થશે આની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને वन वनरक्षक गुजरात पुलिस कोन्स्टेबल पीएसआई एलआर डी वीएमसी जुनियर क्लर्क एक्जाम टूडे लेटेस्ट एक वर्षुन करंट अफेर्स नेशनल गेम्स कॉमनवेल्थ गेम्स टी ट्वेंटी वर्ल्ड कप पीपा वर्ल्ड कप ओलम्पिक पेरोलम्पिक कोविड आईपीएल जी आई टेक जीआईटेक नाम बात गुजरात ना, वर्तमान पदाधिकारी पुस्तक लेखक कंपनी सीओ ब्रांड एम्बेडर एवॉर्ड्स जीके के स्पोर्ट्स जी टोटल चालीस की तेरे करंट अफेर्स की पीडीएफ दस हजार की प्रश्नों पूरा एक वर्ष लेटेस्ट करंट अफेर्स तो पीडीएफ मत बसौ पचास रूपया नाइन फाइव वन जीरो फोर डबल वन नाइन सिक्स वन पर गूगल पे फोन पे पेटीएम कहींप करो स्क्रीनशॉट मोक लो

નેક્સ્ટ હાલમાં કયા રાજ્યના સીએમ ખડગ નદી બેસીન પર આપી છે ઓડિશાના સીએમ છે મિત્રો નવીન પટનાયક એમણે મંજૂરી આપી છે બરાબર ઓડિશાના સીએમ નવીન પટનાયકે એકસો છવ્વીસ કરોડની આ પરિયોજના છે હવે મિત્રો ઓડિશા સીએમ છે નવીન પટનાયક ઓડિશાના રાજ્યપાલ છે ગણેશી લાલ અને ઓડિશાનું કેપિટલ છે મિત્રો

ઓડિશામાં સુનાવેરા કોટાગણ નલવન વાયસીપલ્લી ગહરમઠ વાઇલ્ડલાઇફ સેન્ચુરી આવેલી છે કયા રાજ્યને દેશની પહેલી સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ મળશે તો ફ્રેન્ડ રાઇટ આન્સર થશે આમાં ગુજરાત રાજ્યને ગુજરાતના મહેસાણા ખાતે દેશની પહેલી સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ સ્થાપિત કરવામાં આવશે હવે મિત્રો વાત ગુજરાતની તો ગુજરાતના

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વીમા યોજનાની જે રાશિ છે એ બે ગણી કરી છે ભારતના નવા નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડિનેટર કોણ બન્યા છે તો મિત્રો લેફ્ટિનન્ટ જનરલ એમ યુ નાયર બરાબર લેફ્ટિનન્ટ જનરલ એમ યુ નાયર ભારતના નવા નેશનલ સાયબર સિક્યુરિટી કો બની ગયા છે હાલમાં કોણે બ્રિટેનના પીએમનો પોઈન્ટ ઓફ લાઇટ પુરસ્કાર બ્રિટનના પીએમ રિસી સુનકનો પોઈન્ટ ઓફ લાઇટ પુરસ્કાર જીત્યો છે ફ્રેન્ડ વાત કરીએ તો હાલમાં બ્રિટિશ રાષ્ટ્રીય પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ શેખર કપૂરે જીત્યો પ્રતિષ્ઠિત પીઈ એન પિન્ટર પુરસ્કાર બે હજાર ત્રેવીસ માઇકલ રોસેનને સન્માનિત કરવામાં આવ્યા પ્રિયા એ એસને साहित्य एक년에 পুরস্কার 2023 મળ્યો છે નિશાનમાં Oppo India એ ક્યાં પહેલી PPP આધારિત अटल टिकरિંગ લેબ સ્થાપિત કરી છે તો શું છે રાઈટ આન્સર આમાં તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં કેરળ ખાતે બરાબર કેરળ ખાતે Oppo India એ अटल ઇનોવેશન મિશન ના સહયોગથી પહેલી PPP આધારિત अटल टिकरિંગ લેબ સ્થાપિત કરી છે મિત્રો વાત કરીએ કેરળની કેરળના सीएम છે પિન્દ્રઈ વિજયન કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરલનું કેપિટલ છે તિરુવનંતમપુરમ હાલમાં વી વેણુ કેરલના નવા મુખ્ય સચિવ બન્યા છે પેરાગોન રેસ્ટોરન્ટ દુનિયાનો અગિયારમાં સૌથી પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ નામિત કરવામાં આવ્યું કેરળ મામલું છે કેરળ સો ટકા ઈ ગવર્નન્સ રાજ્ય જાહેર થયો એનસીબીએ કેરળના તટ પર પચ્ચીસસો કિલોગ્રામ ડ્રગ્સ હાલમાં જપ્ત કર્યો છે નૈશાણમાં કોને ભારતીય મહિલા વોલીબોલ ટીમના નવા કોચ નિમણૂક કરાયા ભારતીય મહિલા વોલીબોલ ટીમના નવા કોચ કોને નિમણૂક કરાયા તો રવિન્દ્ર બસન ટુ બરાબર રવિન્દ્ર બસન્ટ રાઈટ આન્સર થશે આમાં નૈશાલમાં કઈ રાજ્યની સરકારે ઈવી સબસિડી દાવાના પ્રસંસ્કરણ માટે પોર્ટલ શરૂ કર્યું તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ સબસિડી આપશે ઉત્તર પ્રદેશ સરકાર અને એના માટે જે એપ્લાય કરવા માટે પોર્ટલ શરૂઆત કરવામાં આવી છે યુપી સરકાર દ્વારા બરાબર યુપી સરકારના પોર્ટલ પર જઈને લોકો આ સબસિડી માટે એપ્લાય કરી શકશે હવે યુપી તો યુપીના સીએમ છે મિત્રો યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ હાલમાં વિશ્વના સૌથી મોટો આંતરરાષ્ટ્રીય મંદિર સંમેલન અને એક્સપો વારાણસીમાં આયોજિત કરાયો ભારતનો પહેલો વૈદિક થીમવાળો પાર્ક નોઈડામાં ખોલવામાં આવ્યો ઉત્તર પ્રદેશ સરકાર આઠસો મેગાવોટની બે તાપ વિદ્યુત પરિયોજનાઓને મંજૂરી આપી લખનઉમાં બંદર એટલે કે વાંદરાને સમર્પિત પ્રથમ બંદર વન બનાવવામાં આવશે रेलवे सुरक्षा बल महानिदेशक बनिया गया है रेलवे सुरक्षा बलना नवा महानिदेशक बनिया बन मित्रों मनोज यादव कौन बनिया को मनोज यादव राइट आंसर थे आम फ्रेंड हाल में लिथुआनिया में भारत नेक्स्ट राजदूत बनिया देवेश उत्तम एशिया ओलम्पिक परिषद अध्यक्ष बनिया है शेख तलाल आंतरराष्ट्रीय नाणकीय सेवा केन्द्र प्राधिकरण अध्यक्ष बनिया है के राजारमण

ಕೇಯೋリエステルಾ ಜಪಾನ್ ದೇಶ ಸೇ ಸೆಮಿಕಂಡಕ್ಟರ್ ಪರಿಸ್ಥಿತಿ ಕಿ ತಂತ್ರ ವಿಕಸಿತ ಕರವಾ ಎಎಂಒಯಿ اوپر ಹಸ್ತಾಕ್ಷರ ಕರಿಯಾಚೆ ಹಾಲ್ಮಾ ಜಪಾನ್ ನ ಪಿಎಂ ಸೇ ಫುಮಿಯೋ ಕಿಸಿದಾ ಜಪಾನೂ ಕ್ಯಾಪಿಟಲ್ ಜಮಿತ್ರ ಟೋಕಿಯೋ ಅನೆ ಜಪಾನ್ ನ ಕರೆನ್ಸಿ ಸೇ ಜಪಾನಿ ಯೆನ್ ಹಾಲ್ಮಾ ಭಾರತೇ ಜಪಾನ್ ನ 3 ಸ್ಕಾರ್ಪಿಯನ್ ಪಂಡುಬಿ ನಿರ್ಮಾಣ ಮಾಟೆ ಸಮಜೋತೋ ಕರಿಯೋಚೆ ಭಾರತ ಸರ್ಕಾರ ಜಪಾನಿ ಮದದತಿ ಪರ್ವತೀಯ ಸಡಕ್ ಬೂನ್ಯಾದಿ ಡಾಚಾ ನ ದಿಸಾ ನಿರ್ದೇಶ ವಿಕಸಿತ ಕರ್ಸೇ ಬರಬಾ ಇಲಕೆ જે પહાડી એરિયો હોય છે બરાબર એવા એરિયામાં સડક બનાવવા માટે જાપાનની મદદ લેવામાં આવશે હાલમાં કયા રાજ્યની સરકાર ડિસેમ્બર બે હજાર સુધી જરૂરતમંદ પરિવારોને ફ્રીમાં ખાંડ આપશે તો મિત્રો દિલ્હી ગવર્મેન્ટ દિલ્હી સરકારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં જરૂરતમંદ પરિવારોને ફ્રીમાં ખાંડ આપવાની જાહેરાત કરી છે બરાબર કોણે કરી છે દિલ્હી સરકારે મિત્રો દિલ્હીની વાત કરીએ દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ બરાબર હાલમાં એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સૌથી સારો અને સ્વચ્છ એરપોર્ટ બન્યો છે દિલ્હીનો એરપોર્ટ પૂસા કૃષિ વિજ્ઞાન મેળાનું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું સાડી મહોત્સવ વિરાસત નવી દિલ્હીમાં શરૂ થયું સરસ ફૂડ ફેસ્ટિવલ બે હજાર બાવીસનું ઉદઘાટન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે હાલમાં કોણે ફિફા મહિલા વિશ્વકપ બે માટે ટીવી અધિકાર મેળવ્યો છે ફીફા મહિલા વિશ્વકપ બે હજાર ત્રેવીસ માટે ટીવી અધિકાર મેળવ્યો છે મિત્રો ડીડી સ્પોર્ટ્સે કોણે મેળવ્યો ડીડી સ્પોર્ટ્સે મેળવ્યો છે ફીફા મહિલા વિશ્વકપ બે હજાર ત્રેવીસનું આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં થશે નેશ તરીને નોર્થ ચેનલને પાર કરવાવાળા સૌથી ઓછી ઉંમરના તેરાક કોણ બન્યા તો રાઈટ આન્સર છે મિત્રો અંશુમન જીંગરન બરાબર અંશુમન જીંગરન તો વિદ્યાર્થી મિત્રો આતા કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ ગઈકાલના પ્રશ્ન જોઈએ તો હાલમાં જીનેટિક ઓપીડી સેવા શરૂ કરનાર ગુજરાતની પ્રથમ સરકારી હોસ્પિટલ કઈ છે તો સિવિલ હોસ્પિટલ રાઈટ આન્સર તો મિત્રો આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ આવતીકાલની વિડીયોથી આપણે ફરીથી રિવિઝન શરૂ કરી દઈશું પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળશું વિડીયો સાથે જય હિન્દ